આજે ફ્રેન્ડશિપ ડે પર ધાનેરા શિવાભાવી તબીબ એવા ડોક્ટર યોગી શર્મા કોરોના મુક્ત થઈ જતા ધાનેરાના ગાયત્રી પરિવાર દ્વારા તેમના સારા સ્વાસ્થ્ય માટે રાખડી બાંધવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના સેવાભાવી અને લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડોક્ટર યોગેશ શર્મા કોરોના સામેની જંગ જીતી જતા આજે ધાનેરાના શહેરીજનો તેમજ શુભેચ્છકો તેમના ઘરે જઈ શુભેચ્છા પાઠવી હતી. આજે વિશ્વ મૈત્રી દિવસ છે. આ જગતમાં એક એવો પણ સંબંધ છે જે નથી જાત જોતો, નથી નાત જોતો કે નથી જોતો ધર્મને. બસ અરસપરસ એકબીજાની મદદ માટે આગળ વધાય એ આ સંબંધ છે જેને આપણે મિત્ર, દોસ્ત, ભાઈબંધ કહીએ છીએ. ધાનેરા ખાતે વર્ષોથી તબીબી સેવા આપતા ડોક્ટર યોગેશભાઈ શર્મા પણ એક મિત્રતાનો ભાવ દર્શાવે છે. ઓછા ખર્ચે સારી અને સચોટ સારવાર માટે ડોક્ટર યોગેશ શર્મા જાણીતા છે. હાલ વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે પણ તાવ, શરદી તેમજ શ્વાસ બાબતના ઘણા દર્દીઓ ધાનેરા તેમજ રાજસ્થાનથી આવતા ડોક્ટર યોગેશ શર્માએ સારવાર ચાલુ રાખી હતી. આવા સમય દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટર યોગેશ શર્માને પણ આજથી 18 દિવસ પહેલા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી ધાનેરા સહિત રાજસ્થાન રાજ્યના લોકો પણ ડોક્ટર યોગેશ શર્માના સ્વાસ્થ્યને લઈ ચિંતામાં હતા. જો કે આજે 18 દિવસ પછી ડોક્ટર યોગેશ શર્માએ કોરોના સામે વિજય મેળવી સ્વસ્થ થઈ જતા ધાનેરા ગાયત્રી યુવક મંડળ તેમજ શુભેચ્છકોએ તબીબને હાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. આમ તો ડોક્ટર યોગેશ શર્મા પરપ્રાંતિયના છે, પરંતુ તેમના કાર્ય અને સેવા થકી આજે જાણે ધાનેરા શહેરના પરિવારના સભ્ય બની ગયા હોય તેમ સૌ તેમના આરોગ્યને લઈ પ્રાર્થના કરતા હતા. વડીલો સાથેની મિત્રતા પણ અનેરી છે. કહી શકાય કે જીવનયાત્રામાં, સંબંધોમાં, ઉપવનમાં મૈત્રી વટવૃક્ષ સમાન છે, જેથી અનેક શાખાઓ આપના વ્યક્તિત્વનો આધાર હોય છે. જેની સાથે લોહીના નહીં પણ લાગણી, સ્નેહ અને આત્મીયતાથી જીવનભર જોડાયેલા રહીએ એવું અનેરું અને અટકેરું, હંમેશા મુક્તિનો અનુભવ કરાવતું સંબંધનું બંધન એટલે મૈત્રી. ગાયત્રી યુવક મંડળના પ્રમુખ ભીખાભાઈ પુરોહિતે ડોક્ટર યોગેશ શર્માના હાથમાં રાખડી બાંધી મૈત્રી દિવસ પર કોરોના જેવા રોગને હરાવી સ્વસ્થ થઈ જતા શુભેચ્છાઓ પાઠવી હતી. બીકેન્યુઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન પોતાના અનુભવ તેમજ કોરોના વાયરસને લઈ કેટલીક જરૂરી વાતો ડોક્ટર યોગેશભાઈ શર્માએ કરી હતી. હમણાં જ કોરોના મુક્ત થયો છું, એટલે કોરોના મુક્ત થયા પછી જે મારો અનુભવ છે અમને શોર્ટમાં હું આપને કહેવા માગું છું કે કોરોનાથી ગભરાઈ જવાની કે જરૂર નથી. કોરોનાથી કાળજી રાખવાની જરૂર છે. આપણે એની સંભાળ રાખીએ તો કોરોના આપણને કંઈ કરી શકતો નથી. એના માટે SMS આપણે યાદ રાખવાનું છે. એઝ પર સોશિયલ ડિસ્ટન્સ, ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર આપણે બીજાથી રાખીએ, માસ્ક પહેરવાનું નાખીએ અને સેનિટાઈઝેશન પોતાને સ્વચ્છ રાખીએ અને બીજા હાથ બી આપણે સ્વચ્છ રાખતા રહીએ. આ 3 વસ્તુનું ધ્યાન રાખીએ. મેં માસ્ક પહેર્યો છે પણ સામેવાળાએ જો માસ્ક પહેર્યો નથી તો કોરોના થવાની શક્યતા 50% છે. બંને જણાએ માસ્ક પહેર્યો છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે તો કોરોના થવાની જરા પણ શક્યતા નથી. અને બીજું, ધાનેરાની અંદર 50%થી વધારે કેસો કોરોના પોઝિટિવ છે એવું મારા અનુભવ હું કહું છું. આ તો ટેસ્ટ આપણે થતા નથી એટલે આપણને ખબર નથી. એટલે બને ત્યાં સુધી કામ વગર ઘરની બહાર નીકળવાનું ન રાખો. 15 દિવસ ખાસ સાચવી લો, કારણ કે હવે કોરોનાના દિવસો પૂરા થવા આવ્યા છે. આ છેલ્લે જેમ દીવો ઓલવાય અને અજવાળું મોટું કરીને ફૂફાળો મારે એવી રીતે આ ફૂફાળો મારવાનો ટાઈમ છે અત્યારે, અને પછી જતો રહેવાનો છે. એટલે આપણે સાચવીએ, ઘર બહાર નીકળી નહીં અને ડિસ્ટન્સ રાખીએ. વહીવટી તંત્રને મારે એ કહેવું છે કે ધાનેરાની અંદર જે લાકડા તમે ઊભા તો કરી જ દો છો, લાકડા ઊભા કરી દો છો ફટ લઈને, પણ લાકડા ઊભા કરવાની સાથે બીજી સગવડ પણ આપો એ મહોલ્લાવાળાને, કે જે બહાર નથી નીકળી શકતા, જેને નથી એને સગવડ તો આપો. ભાઈ તમારે શું જરૂર છે, શું નથી, આ સગવડ તો અપાતી નથી, ફક્ત લાકડા ઊભા થાય. અને 15 દિવસ આ તો મહિને લાકડા ઊભા કરી દે છે. 15 દિવસ પછી કોરોના ફેલાતો નથી, એ સિમ્ટોમેટિક પેશન્ટ કોરોના ફેલાવતો નથી. WHO પણ કીધેલું છે, યુટર્ન લીધો કે એ સિમ્ટોમેટિક અને 15 દાડા પછી જંતુઓ મરી જાય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, તો 15 દિવસ પછી તો હટાવવાનું રાખો. આરોગ્ય ખાતાને હું ખાસ વિનંતી કરું કે ધાનેરાની અંદર પ્રાઇવેટ લેબોરેટરીવાળાને કોરોના ટેસ્ટિંગ કરવા માટેનું કલેક્ટિંગ સેન્ટરની મંજૂરી તો આપો. લોકો મંજૂરી માગે છે પણ આરોગ્ય તંત્ર આપતું નથી, તો આવું કેમ નથી આપતા? પ્રાઇવેટનું જો અહીંયા હોય, મારે જ કોરોનાની તપાસ કરાવી હતી, ઠેઠ પાલનપુર જવું પડ્યું અને પાલનપુર જઈને મારે કરાવવું પડ્યું, તો આટલું કોણ માણસ તકલીફ લે? અને પ્રાઇવેટમાં જો આ સગવડ હોય તો કેટલું ઝડપથી થાય અને કેટલું આઇસોલેશન તરત થઈ શકે, તો ફેલાવો આપણે અટકાવી શકીએ. તો વહીવટીતંત્રને મારી એ પણ સૂચના છે કે તમે આ મંજૂરી આપો અને આ રીતે કરીને બધાને, કંઈ નહીં તો હોમિયોપેથીની દવા બધા ઘરે ઘરે પહોંચાડો, ઉકાળા પહોંચાડો, આ બધું તો આપણે કરીએ જ છીએ, પણ સાથે આટલું થોડું ધ્યાન રાખીશું તો કોરોનાથી જરા પણ ડરવાની જરૂર નથી. કોવિડ સેન્ટર સરકારે ઊભા કરેલા જ છે. અમદાવાદ દોડવાની જરૂર નથી. તમે અહીંયા દાખલ થઈ જાઓ, જો તમને તાવ ઉતરતો ન હોય, ખાંસી વધારે હતી અને શ્વાસ જેવું થતું હોય, તો આવી કંઈ તકલીફ ના હોય અને તાવ 2 દાડામાં જ મટી ગયો હોય, શરીર દુખાવો ઓછો થઈ જાય, તો ઘરે રહીને પણ તમે આરામથી દવા લઈ શકો. જેમ મેં ઘરે રહીને દવા લીધી અને કોઈ પ્રોબ્લેમ થયો
નહીં, જેને જેને રામ રાખે છે. અને જ્યારે આપણું મૃત્યુ તમે કહો કે આનાથી ડરી જવા, તો હજારમાં એક કેસ જ ખરાબ થાય છે, એ બી એસોસિએટેડ બીમારી હોય તો. બાકી મોટા રિકવરી રેટ કોરોનાનો ઘણો સારો છે, ભારતના લોકોની ઇમ્યુનિટી ઘણી સારી છે, એટલે કોઈ પ્રોબ્લેમ આવતા નથી.